હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. પાઠ 14ના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 14 સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, હિમાલય પર્વત શ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે? હિમાલય પર્વત શ્રેણીઓમાં સિગઝિલા, ઝેલપલા, નાથુલા વગેરે ઘાટ આવેલા છે. 2, રેગોલિથી એટલે શું? ભૂમિ આવરણમાં ખડકો, નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્ય હોય છે. ત્યારબાદ સવાલ નંબર 3, ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકાર પડે છે? ખડકોના મુખ્ય 3 પ્રકાર પડે છે. આગ્નેય ખડક, 2 પ્રસ્તર ખડક અને 3 રૂપાંતરિત ખડકો. ત્યારબાદ સવાલ નંબર 4, જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂક્કો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિશ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. પ્રશ્ન નંબર 2, નીચેની શબ્દ સંકલ્પનાઓ સમજાવો. 1, નિક્ષેપણ. નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાંપ, માટીનો પથરાટ નિક્ષેપણ કહેવાય છે. પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશો એટલે કે ડેલ્ટા વગેરે ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણથી રચાય છે. સવાલ નંબર 2, બાંગર. તરાઈની દક્ષિણે નદીઓમાં જૂના કાંપના થર બાંગર કહેવાય છે. કાંપના નિરંતર થતા જમાવને કારણે તે નવા પૂરના મેદાનોથી થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે. 3, ખનિજ. નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ પદાર્થોને ખનિજ કહે છે. સવાલ નંબર 4, ખડક. પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે. ત્યારબાદ 5, જમીન. તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. સવાલ નંબર 1, ભારતના દ્વીપ સમૂહો. ભારતના 2 દ્વીપ સમૂહો છે. 1, લક્ષદ્વીપ ટાપુઓ અને 2, અંદામાન તથા નિકોબાર ટાપુઓ. આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થાય છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના કિનારાથી 280 થી 480 કિલોમીટર દૂર આવેલા છે. આ દ્વીપ સમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો સમૂહ છે. તેમાં ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપને એટોલ કહે છે. લક્ષદ્વીપ સમૂહમાં 27 ટાપુઓ છે, જેમાંના 11 પર વસ્તી છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં કલકત્તા અને ચેન્નઈથી લગભગ 1200 કિલોમીટરના સમાન અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદામાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે. બાકીના ટાપુઓ નિર્જન છે. આ ટાપુઓ નિમજ્જન પર્વત શ્રેણીઓના શિખરો છે. એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે. આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ 60 થી 100 કિલોમીટર જેટલી છે. નિકોબાર દ્વીપ સમૂહ લગભગ 350 કિલોમીટરના અંતરમાં ફેલાયેલો છે. અંદામાન નિકોબાર દ્વીપ સમૂહો દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે. 2, ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો. ભારતની જમીનોને 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે. 1, કાંપની જમીન. 2, કાળી કે રેગુર જમીન. 3, રાતી જમીન, પડખાવ કે લેટેરાઇટ જમીન. 5, પર્વતીય જમીન અને 6, રણ પ્રકારની જમીન. 1, કાંપની જમીન. કાંપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે. તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો, કિનારાના મેદાનો અને છત્તીસગઢ બેસિનમાં આવેલી છે. કાંપની જમીનના 2 પ્રકાર છે, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી બનેલી નવા કાંપની જમીન ખદર નામે ઓળખાય છે.
આવી જમીનો મોટી નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. નદીઓના ઉપરવાસમાં આવેલી જૂના કાપની જમીનો બાંગર કહેવાય છે. ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે, જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. ભારતમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે. બે, કાળી જમીન. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે. તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. તે કસદાર અને ચીકણી હોય છે અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. તે રેગુરના નામે પણ જાણીતી છે. ત્રણ, રાતી જમીન. ભારતમાં રાતી જમીન મોટા ભાગે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલી છે. તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં છે. તેનો રાતો રંગ તેમાં રહેલા લોહતત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોને આભારી છે. જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે, તે છિદ્રાળુ અને ઉપજાઉ છે. ચાર, પડખાવ કે લેટરાઇટ જમીન. પડખાવ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભારે વરસાદના લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય ક્ષારો ધોવાઈને પડખાવ જમીન બને છે. ધોવાઈ ગયેલા પડમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વોના સંયોજનોનું પ્રમાણ વધુ હોવાથી તે રાતી દેખાય છે. પડખાવ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા જણાવે છે. પાંચ, પર્વતીય જમીન. ભારતમાં પર્વતીય જમીન હિમાલય અને પૂર્વ પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. શિવાલિક પર્વત શ્રેણી પર આ જમીન ઓછી કસવાળી, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. છ, રણ પ્રકારની જમીન. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શ્રેષ્ઠ ક્ષેત્રોમાં આવેલી છે. અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે. તે કેટલીક સિંધુ ખીણમાંથી ઉડીને આવીને જમા થઈ છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે, ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે. ત્રણ, ખનિજોનું વર્ગીકરણ કરો. તેના જવાબમાં ખનિજોનું સામાન્ય વર્ગીકરણ જોઈએ તો એક, ધાતુમય ખનિજો. ધાતુમય ખનિજમાં આપણે વિભાગ જોઈએ તો કિંમતી ધાતુમય ખનિજો, જેમાં સોનું, રૂપું, પ્લેટિનમ છે. હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટિટેનિયમ છે. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો જોઈએ તો લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે છે. અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ છે. ત્યાર પછી અધાતુમય ખનિજમાં જોઈએ તો ચૂનાના પથ્થર, ચોક, એમ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર, જીપ્સમ, ગંધક, હીરા વગેરે છે. અને ત્રીજું છે સંચાલન શક્તિના ઉપયોગમાં લેવાતા ખનિજો, જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ, પેટ્રોલ, ડીઝલ વગેરે આવી શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂર્ણ કરવાનો છે. એક, પતકાઈ ટેકરીઓ તો અરુણાચલ પ્રદેશ, તો લુસાઈ તો મિઝોરમમાં આવશે. બે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધવાનું છે, તો ધ્રુવી, ટંગસ્ટન, મેંગેનીઝ, ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. ત્રણ, સાચા જોડકા જોડો. પ્રસ્તર ખડક તો તેને બી સાથે ચૂનાનો ખડક છે. બે, રૂપાંતરિત ખડક તે સી સાથે આરસપહાણ છે. અને ત્રણ, આગ્નેય ખડક એટલે કે એ ગ્રેનાઇટ છે. આ રીતે તમે જોડી શકો છો. ત્યાર પછી સવાલ નંબર ચાર, નીચેનામાંથી કયું વિધાન સાચું છે. સાચો જવાબ થશે સી, પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે. પાંચ, અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ છે, તો માળવાનો ઉચ્ચ પ્રદેશ છે, જેનો જવાબ બી થશે. અહીં આપણા પાઠ 14ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના દરેક પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.